આણંદના વિદ્યાનગરમાં ગરબાની ગરિમા લજાવતો વીડિયો વાયરલ થયો છે। શરદ પૂનમની રાત્રે ગરબામાં દારૂની મહેફિલ યોજાઈ હતી। આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વીડિયોમાં દારૂના ગ્લાસ સાથે ગરબે ઘૂમતા લોકો જોવા મળી રહ્યા છે। વૈભવ સિનેમા પાસે કલીકુંજ સોસાયટીમાં ગરબા યોજાયા હતા ત્યારે સવાલ થાય છે કે શું પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે? શું દારૂની મહેફિલ કરતા લોકોને પોલીસનો ડર નથી? જાહેર સ્થળો પર દારૂની મહેફિલ કરનારા સામે કડક કાર્યવાહી આખરે ક્યારે થશે? આવા લોકોને પોલીસ કાયદાનું ભાન ક્યારે કરાવશે? સંવાદદાતા ઘનશ્યામ જોડાયા છે વિગતો સાથે ફોન લાઈન પર। ઘનશ્યામ, જે વિડીયો સામે આવી રહ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો અને પોલીસ તંત્રની સામે આંગળી ચીંધનારો છે। આણંદના વિદ્યાનગરમાં શરદ પૂનમના ગરબામાં ખુલ્લેઆમ લોકો દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા। તોરલ, ચોક્કસપણે જણાવી દઈશ કે વિદ્યાનગર જે વૈભવ સિનેમા છે તેની પાછળ કલીકુંજ સોસાયટી આવેલી છે અને ગત રોજ જે શરદ પૂર્ણિમા હતી, શરદ પૂર્ણિમાના રોજ આણંદમાં ઠેર ઠેર આવા શેરી ગરબાઓ યોજાયા હતા, પરંતુ કલીકુંજ સોસાયટીમાં ગરબાની રંગત જે હતી અલગ જ હતી। કારણ કે જે ચાલુ ગરબા હતા, ગરબા દરમિયાન કેટલાક લોકો જે દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તે વિડીયોમાં સ્પષ્ટપણે જોવાઈ રહ્યા છે, અને આ જ વિડીયો જે છે તે તેમણે જ પોતાના ફેસબુક ઉપર શેર કર્યા છે, તેને લઈને વિડીયો વાયરલ થયા છે। હાલ તો સમગ્ર ઘટનાને લઈને વિદ્યાનગરમાં ભારે ચકચાર મચી છે અને પોલીસ પણ હવે એક્શન મોડમાં આવે તેવી શક્યતાઓ લાગી રહી છે। તુરંત ધન્યવાદ ઘનશ્યામ તમામ વિગતો માટે।